અહીંયા મિત્રો આપણને પ્રશ્ન પૂછેલો છે ધુમ્મસ પારદર્શક છે કે અપારદર્શક તો જવાબ આવશે અપારદર્શક અપારદર્શક તમે પણ મારી સાથે જ લખજો તેની આરપાર જોઈ શકાતો નથી નંબર બે લાડ વડે કયો પાચક રસ ખોરાકમાં ભળે છે તો કે જવાબ આવશે ટાઈલિન નંબર ત્રણ વિશ્વ સ્વાસ્થ્ય દિન કયા દિવસે ઉજવાય છે તો જવાબ આવશે સાતમી એપ્રિલ ત્યાર પછી નંબર ચાર ગુજરાતના કેટલા શહેરોમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે તો જવાબ આવશે મિત્રો આઠ ત્યાર પછી નંબર પાંચ ઈસવીસન ઓગણીસો બોતેરમાં વાઘના સંરક્ષણ માટે સરકારે કઈ યોજના અમલમાં મૂકી તો મિત્રો સરકારે છે તે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકેલો તો આપણે અહીંયા લખીશું પ્રોજેક્ટ ટાઈગર નંબર છ આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચે અશોક ચક્રની જગ્યાએ પહેલાં શું દોરેલું હતું તો પહેલાં છે તે રેટિયાનું ચિત્ર હતું તો આપણે અહીંયા લખીશું રેટિયો નંબર સાત વાઘના રેઠાણને શું કહેવાય તો વાઘના રેઠાણને કહેવાય તો આપણે લખીશું બોર્ડ ત્યાર પછી માનવ શરીરનો મુખ્ય એકમ કયો છે તો માનવ શરીરનો મુખ્ય એકમ છે તે કોષ છે નંબર નવ બીજી ઓક્ટોબરના દિવસે આપણે કયો તહેવાર ઉજવીએ છીએ તો બીજી ઓક્ટોબરના દિવસે આપણે ગાંધી જયંતિ ઉજવીએ છીએ ગાંધીજીનો જન્મદિવસ તો આપણે અહીંયા લખીશું ગાંધી જયંતી ત્યાર પછી નંબર દસ મીઠું કયા પકવવામાં આવે છે તો મીઠું છે તે દરિયા કિનારે એટલે કે અગરમાં પકવવામાં આવે છે તો આપણે અહિયાં લખીશું અગરમાં લખીએ દરિયા કિનારે આગળ જોઈએ નંબર અગિયાર ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે તો આવશે ઈડન ગાર્ડન કલકત્તા ઈડન ગાર્ડન આપણને ખ્યાલ માટે આપણે લખી શકીએ તે કલકત્તાની અંદર આવેલું છે તો આપણે અહીંયા લખીશું બાર ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો જવાબ આવશે મિત્રો હોકી નંબર તેર જાર હુસેન સેમા નિષ્ણાંત ગણાય છે તો ઝાકીર હુસેન છે તે તબલા વાદન તબલા વગાડવામાં

ભારતમાં અંગ્રેજોએ આશરે કેટલા વર્ષ રાજ કર્યું તો જવાબ આવશે મિત્રો વર્ષ નંબર ગુજરાતમાં વિનાશકારી ભૂકંપ કયા વર્ષમાં આવ્યો હતો તો ઈસવીસન બે હજાર એક ત્યાર પછી નંબર અઢાર શરીરનું તાપમાન તાપમાન માપવાનું સાધન કયું છે શરીરનું તાપમાન માપવાનું સાધન છે થર્મોમીટર તો આપણે અહીંયા લખીશું થર્મોમીટર નંબર ઓગણીસ ભગવાન શ્રી કૃષ્ણ પાસે સંગીતનું કયું સાધન હોય છે તો આવશે મિત્રો જવાબ વાંસળી નંબર વીસ આજના સમયમાં સૌથી ઝડપી મુસાફરીનું સાધન કયું છે તો આવશે હવાઈ જહાજ નંબર સૌથી સખત પદાર્થ કયો છે તો જવાબ આવે હીરો નંબર બાવીસ ચશ્માની શોધ કોણે કરી હતી તે વ્યક્તિનું નામ આપવાનું છે તો બેન્ઝામિન ફેકલીન તો આપણે અહીંયા લખીશું બેન્જામિન ક્લીન નંબર ત્રેવીસ જ્હોન લોગી બાય કઈ શોધ કરી છે તો આવશે ટેલિવિઝન એટલે કે ટીવી નંબર ચોવીસ વાહનની ગતિ દર્શાવતા સાધનને શું કહે છે તો કહે છે સ્પીડોમીટર નંબર પચીસ હાલમાં ગુજરાતના લોકો કઈ પ્રજા તરીકે જાણીતા છે તો ગુજરાતના લોકો છે તે ગુજરાતી છવ્વીસ સત્યાવીસ મહાનગર પાલિકાના વડા ને શું કહેવાય તો જવાબ આવશે મેયર નંબર અઠ્યાવીસ ગ્રામ પંચાયતના વડાને શું કહે છે ગ્રામ પંચાયતના વડા ને સરપંચ કહે છે તો આપણે અહીંયા લખીશું સરપંચ ત્યાર પછી નંબર ઓગણત્રીસ તલ પીલવાનું કામ કોણ કરે છે તો આવશે ઘાચી નંબર ત્રીસ કપડાને રંગ કરવાનું કામ કોણ કરે છે તો રંગારો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા તેમાં પહેલું અમદાવાદની ગુજરાત કોલેજના આંગણામાં શહીદ ખાલી જગ્યાની ખાંભી છે તો આવશે વિનોદ કિનારી વાલા અક્ષર થોડા નાના કરજો નામ મોટું છે ત્યાર પછી નંબર બે પાણીની સમસ્યા હળવી કરવા માટે ખાલી જગ્યાના પાણીનો સંગ્રહ કરવો જોઈએ તો જવાબ આવે વરસાદ નંબર ત્રણ પેન્સિલની લીડ ખાલી જગ્યા નામના પદાર્થની બનેલી છે તો જવાબ આવશે ગ્રેફાઇટ નંબર ચાર લોહીનો લાલ રંગ ખાલી જગ્યાને આભારી છે તો રક્તકણો નંબર પાંચ ખાલી જગ્યા નામનો અવયવ ખોરાકને વલોવવાનું કામ કરે છે તો જઠર જઠ્ઠર છે તે ખોરાકને વલોવવાનું કામ કરે છે ત્યાર પછી નંબર છ ખારી કેક બ્રેડ જેવી ચીજો ખાલી જગ્યાને ત્યાં મળે છે તો જવાબ આવશે નંબર અમદાવાદ સુરત જેવા મહાનગરોનો વહીવટ ખાલી જગ્યા નામની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા થાય છે તો મોટા શહેરોમાં મહાનગરપાલિકા હોય છે તો આપણે અહીંયા લખીશું મહાનગરપાલિકા ત્યાર પછી નંબર આઠ ઈસવીસન ખાલી જગ્યામાં મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું તો જવાબ આવશે ઓગણીસો ત્રેસઠ નંબર નવ લોકસભાના અધ્યક્ષ ખાલી જગ્યા જનગણ મનને રાષ્ટ્રગીત જાહેર કર્યું હતું તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નંબર દસ લીલી લાઈટ થયા પછી હંમેશા ખાલી જગ્યા પરથી રસ્તો ઓળંગવો જોઈએ તો નંબર અગિયાર મારી શાળાની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યામાં થઈ છે અહીંયા મિત્રો આપણી શાળાની વાત છે તો આપણી શાળાની સ્થાપના બે નંબર ને નકશો દોરવા માટે લેવાતા ચોક્કસ માપને ખાલી જગ્યા કહે છે તો તેને પ્રમાણ માપ કહે છે નંબર તેર તામિલનાડુના લોકોનું ખાલી જગ્યા નૃત્ય લોકપ્રિય છે તો આવશે ભરતનાટ્યમ ત્યાર પછી નંબર ચૌદ રાષ્ટ્રધ્વજમાં વચ્ચેનો સફેદ રંગ ખાલી જગ્યાનું પ્રતિક છે તો સફેદ રંગ છે તે શાંતિનું પ્રતીક છે નંબર પંદર વિશ્વમાં સૌથી વધારે ખાલી જગ્યા ધર્મનું પાલન થાય છે તો તે ધર્મ છે મિત્રો ખ્રિસ્તી તો આપણે અહીંયા લખીશું ખ્રિસ્તી

નંબર ત્રણ હું વૈદિક કાળના ગ્રંથોમાં ઉલ્લેખ કરેલું ફૂલ છું તો જવાબ આવશે કમળ નંબર ચાર હું માત્ર કચ્છના રણમાં જ જોવા મળતું પ્રાણી છું તો જવાબ આવે ગુડઘર નંબર પાંચ હું ગોળ સાધન છું જેના ઉપર આખી દુનિયાનો નકશો દોરેલો છે તો આવશે પૃથ્વીનો ગોળો નંબર છ હું ક્રિકેટની રમતમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી છું તો જવાબ આવશે સચિન તેંડુલકર પર્વત અંગ્રેજોના વતનનો દેશ છું અંગ્રેજોનું વતન એટલે ઇંગ્લેન્ડ ત્યાર પછી નંબર નવ હું પારસી લોકોનું પ્રાર્થના સ્થળ છું આપણે મંદિરે જઈએ તેમ પારસી લોકોનું પ્રાર્થના સ્થળ એટલે અગિયારી તો જવાબ આવશે અગિયારી નંબર હું નળ પાણીને લગતું કામ કામ ફિટિંગનું કરું છું તો આવશે પ્લમ્બર નંબર અગિયાર હું ગુજરાત રાજ્યની રાજધાનીનું શહેર છું ગુજરાત રાજ્યની રાજધાની એટલે જવાબ આવે ગાંધીનગર ત્યાર પછી પ્રશ્ન નવ પેજ નંબર અઠ્યાવીસ નીચેના વિધાનો સામે રાઈટ એટલે કે ખરા કે રોંગ ખોટાની નિશાની કરો અહીંયા મિત્રો તમને ખરા ખોટા આપેલા છે અહીંયા તમને જે પંદર ખરા ખોટા આપેલા છે તેની સામે બોક્સની સંખ્યા છે તે સોળ આપેલી છે તો આપણે જવાબની સાથે અહીંયા ક્રમ પણ લખતા જશું તો પહેલું જોઈએ તો નકશામાં આપવામાં આવતા સંકેતને સંજ્ઞા પણ કહે છે તો આ છે તે સાચું છે તો આપણે અહીંયા ક્રમ લખીશું એક જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ એકનો જવાબ છે ત્યાર પછી નંબર ઉત્પન્ન કરે બનેલું છે તો કે હા પંચમહાભૂતોનું બનેલું છે તો અહીંયા આવશે ત્રણ નાના આંતરડાની લંબાઈ આશરે બે મીટર જેટલી હોય છે આ વાક્ય છે તે ખોટું છે નંબર પાંચ ગાંધીજીની સમાધિ સાબરમતી આશ્રમમાં આવેલી છે આ વાક્ય છે તે ખોટું છે નંબર છ દરિયા કિનારે ખજૂરીના વૃક્ષ વધુ થાય છે તો કે ના મિત્રો દરિયા કિનારે ખજૂરીના વૃક્ષ વધુ ન થાય પણ નાળિયેરી હોય છે તો આ વાક્ય છે તે ખોટું છે નંબર સાત વર્ષ બે હજાર અગિયાર નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારત દેશની ટીમે જીત્યો હતો તો આ વાક્ય છે છે તે સાચું નંબર નંબર મિર્ઝા ટેનિસ રમતની ખેલાડી છે તો કે હા મિત્રો અહિયાં આવશે આઠ નંબર નંબર નવ ભારતમાં સૌથી વધુ ઈસ્લામ ધર્મ પાલન કરનારા લોકો રહે છે આ વાક્ય છે તે ખોટું છે નંબર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ટેસ્ટર રાખવું જરૂરી છે ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય તેને ઇલેક્ટ્રિક ટેસ્ટર રાખવું જરૂરી છે તો આ વાક્ય છે તે સાચું છે અહીં આપણે દસ નંબર આપીશું ત્યાર પછી વચ્ચે એક છોડી દઈએ છીએ નંબર અગિયાર જલેબી નામની વાનગી ભારતમાં અંગ્રેજોએ શીખવી છે તો કે હા મિત્રો તે અંગ્રેજોએ શીખવી છે નંબર જ્યાં બાળકો ભણે છે રમે છે અને જ્ઞાન મેળવે છે તે શાળા તો કે હા મિત્રો તે શાળા નંબર તેર જ્યાં કપડા ધોઈ ઇસ્ત્રી કરવામાં આવતી હોય તેને બેકરી કહેવાય તો કે ના આ વાક્ય છે તે ખોટું છે ત્યાર પછી નંબર પંદર જ્યાં ગુનેગાર કે કેદીઓને કેદ રાખવામાં આવે છે તે સ્થળને મલ્ટિપ્લેક્સ કહે છે તો કે આ વાક્ય પણ ખોટું છે નંબર પંદર ભારતમાં દરેક બાળક માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત છે તો કે હા મિત્રો પ્રાથમિક શિક્ષણ છે તે ફરજિયાત છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના સાચા જવાબનો ક્રમ બોક્સમાં લખો અહીંયા પેલું આપેલું છે સ્થળ ગામ શહેર કે દેશના ભાગોને દર્શાવતા સાંકેતિક રેખા ચિત્રને શું કહેવાય આકૃતિ નકશો કે ચિત્ર તો જવાબ આવશે બ નકશો નંબર બે નકશામાં સમુદ્ર દર્શાવવા કયો રંગ વપરાય છે નકશા પૂર્તિની અંદર આપણે સમુદ્ર દર્શાવવો હોય તો કયો રંગ વપરાય તો આછો વાદળી લીલો કે લાલ તો જવાબ આવશે આછો વાદળી અ નંબર ત્રણ ગામ શહેરના નકશામાં પ્લસ નિશાની લાલ રંગથી છે તે કયું સ્થળ દર્શાવે છે શાળા પોલીસ સ્ટેશન દવાખાનું કે હોસ્પિટલ તો આપણે હોસ્પિટલે જતા હોઈએ તો આપણને ખબર જ છે કે પ્લસ છે તે દવાખાના માટે વપરાય છે તો નકશામાં પણ તેવી જ રીતે છે તો જવાબ આવશે ક નંબર ચાર ભારતના નાગરિકને મત આપવા મત કરવાનો અધિકાર કેટલા વર્ષે મળે છે અઢાર એકવીસ કે સત્તર તો જવાબ આવશે અ અઢાર નંબર પાંચ નીચેનામાંથી કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી નગરપાલિકા શાળા કે ગ્રામ પંચાયત તો જવાબ આવશે બ બંબર છ નીચેના માંથી કયા પદાર્થમાં વનસ્પતિનો ઉપયોગ થતો નથી કાગળ કે પેન્સિલ તો જવાબ આવશે અ ઠીકરુ ત્યાર પછી નંબર સાત પોલીથીન એ શેનો પ્રકાર છે લાકડા કાગળ કે પ્લાસ્ટિક તો જવાબ આવશે ક પ્લાસ્ટિક નંબર આઠ ગુજરાતમાં સૌથી વધારે કયો ધર્મ પાડનારા લોકો રહે છે જૈન ઇસ્લામ કે હિન્દુ તો જવાબ આવશે ક હિન્દુ નંબર નવ ભરૂચ શહેર કઈ નદીના કિનારે વિસ્તરેલું છે તાપી નર્મદા કે સાબરમતી તો જવાબ આવશે બ નર્મદા નંબર દસ ગુજરાત રાજ્યના દરિયા કિનારે સૌથી મોટું બંદર કયું છે ભાવનગર પીપાવાવ કે તો જવાબ આવશે ક કંડલા નંબર અગિયાર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ક્યારે ઉજવાય છે ચૌદમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી કે પચીસમી ડિસેમ્બર તો જવાબ આવશે મિત્રો ચૌદમી જાન્યુઆરી અ નંબર બાર શરીરનું કયું અંગ લોહીને શરીરમાં ફરતું રાખવાનું કામ કરે છે કિડની ફેફસા કે હૃદય તો જવાબ આવશે ક હૃદય નંબર ખાધેલો ખોરાક અન્નળીમાંથી ક્યાં જાય છે તો ફેફસામાં જઠરમાં કે નાના આંતરડામાં તો નાના આંતરડામાં તો જવાબ આવશે બ જઠરમાં નંબર ચૌદ લોહીને શુદ્ધ કરવાનું કામ કયો અવયવ કરે છે લોહીને શુદ્ધ કરવાનું કામ છે તે ફેફસા કરે છે તો જવાબ આવશે અ નંબર પંદર સૂર્ય કઈ દિશામાં ઉગે છે પૂર્વ પશ્ચિમ કે ઉત્તર તો જવાબ આવશે અ પૂર્વ દિશામાં છે તે સૂર્ય ઉગે છે નંબર સોળ ખોરાકનું ઉત્પાદન કરનારને શું કહેવાય કારીગર ખાદ્ય ઉત્પાદક કે મજૂર તો જવાબ આવશે બ ખાદ્ય ઉત્પાદક નંબર સત્તર રોડ રસ્તા પર વાહન કઈ બાજુએ ચલાવવું જોઈએ વચ્ચે જમણી બાજુએ કે ડાબી બાજુએ તો જવાબ આવે ક ડાબી બાજુએ ગોળ ખાંડ શેમાંથી બને છે સાકરને ઓગાળીને શેરડીના રસમાંથી કે જુદા જુદા ફળના રસમાંથી તો ગોળ અને ખાંડ છે મિત્રો તે શેરડીના રસમાંથી બને છે નંબર ઓગણીસ શિક્ષક દિન તરીકે આપણે કોનો જન્મદિવસ ઉજવીએ છીએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઈ પટેલ તો જવાબ આવશે અ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ત્યાર પછી નંબર વીસ ગુજરાતનું કયું ગિરિમથક આવેલું ગુજરાતમાં કયું ગિરિમથક આવેલું છે મહાબળેશ્વર માઉન્ટ આબુ કે સાપુતારા તો આપણને ખબર જ છે આપણી નજીક સાપુતારા તો જવાબ આવશે ક ત્યાર પછી આગળનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું વંદે માતરમ